सूक्ष्म स्वरूपे विराजित गुरु भगवानों चरणों में कोटि कोटि नमन सर। अत्र उपस्थित सर्वे आत्मीयजनों, पूज्य मैयाजी, सर्वे ने सस्ने जय भगवान। आज अग्यारस नो दिवस, दिवाड़ी ना पर्व की शुरुआत, अने सोना में सुगंध भड़े एम पूज्य मैयाजी पधार्या छे। अने संतना दर्शन थी दुख जाए, संतना दर्शन थी सुख थाय। आजना पवित्र दिवसे मैयाजी ना दर्शन पण थशे अने एमना श्री मुखे थी आपणने धर्म लाभ पण मळशे। एटले आ भावमां भींजाईए अने मैयाजी ने हार्दिक वर्ल्ड लाइफ मिशन तरफ थी स्वागत करिए। पधारो मैयाजी। जय भगवान, जय भगवान, जय भगवान, चरण स्पर्श मैयाजी, जय भगवान। आजना कार्यक्रम में उपस्थित सर्वे आचार्यगण, वडिलो, भाइयो, बहनो, अने मारा प्यारा प्यारा नाना नाना स्वीट स्वीट क्यूट क्यूट बालको, सर्वने सस्ने जय भगवान। ओम नमः शिवाय गुरवे सच्चिदानंद मूर्तये, नमस्तस्मै 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 नमो नमः। जय भगवान। आपणे छेल्ले जारे मळ्या त्यारे एवी वात थई हती कि दिवाळी परना जे पांच दिवसो एटले कि एकादशी थी दिवाळी सुधी पांच दिवस नुं जे दीपदान नुं महत्व छे एना विशे हुं कंईक आपने कहुं, तो आपणे आजे એ વાત કરીશું, બરાબર છે? જો દીપદાનનું આપણા શાસ્ત્રોમાં ખૂબ મોટું મહત્વ છે, નિયમિત પણ આપણે જે દીપ કરીએ છીએ ભગવાનને, એ દીપ કરીને ભગવાનને દાન કરી દેવો જોઈએ, ભગવાનને અર્પણ કરી દેવો જોઈએ આરતી કર્યા બાદ। અને આ પાંચ દિવસમાં જો આપણે દીપદાન કરીએ તો એનું અતિ ઉત્તમ મહત્વ છે, ખૂબ મોટો ફાયદો છે, એનો ખૂબ મોટો લાભ છે। શું લાભ છે એ આપણે જોઈએ। જો અગિયારસ થી દિવાળી સુધી જે દીવો કરવામાં આવે છે, એક દીવો એનું નામ છે આકાશદીપ। આકાશદીપ એટલે કે જે આકાશમાં વિચરનાર આપણા પિતૃઓ છે, દેવ છે, એ બધાને જે આપણે દીપ અર્પણ કરીએ એ આકાશદીપ। એટલે આકાશદીપને જેટલો બને તેટલો આપણે ઉપર મૂકવો જોઈએ, અને ઉપર મૂકવાની વ્યવસ્થા ન હોય તો નીચે જમીન પર પણ મૂકી શકાય। હવે આ દીવો કેવો કરવો જોઈએ? તો એક તો કોડિયામાં કરવો જોઈએ, આપણા જે માટીના કોડિયા હોય ને એમાં કરવો જોઈએ, અને માટીના કોડિયા પણ આખું વર્ષ ચલાવવાના, નો પ્રોબ્લેમ, પરંતુ દિવાળીમાં નવા લાવવા જોઈએ, નવા કોડિયામાં ફરીથી દીવો કરવો જોઈએ। અને માટીનું કોડિયું ન હોય તો ઘઉંના લોટનું આપણે કોડિયું બનાવીએ છીએ, એવું કોડિયું બનાવીને એમાં પણ દીવો કરી શકાય। પરંતુ આજકાલનું જે પેલું ત્રાંબાનું ને પેલું શું એલ્યુમિનિયમ ના દીવા આવે છે ને, જેમાં શું કે મીણ ભરેલું હોય ને, કાં તો આપણે પેલું ચાઇનાની સિરીઝ લગાવી દઈએ ને, એવું કરવાનું કોઈ મહત્વ નથી, એ ડેકોરેશન છે, દીવો નથી, બરાબર? એટલે એ દીવો ન કરાય। દીપ આપણો જે ઘીનો દીપ કરીએ છીએ, ગાયના ઘીનો દીવો કરવાનો, અથવા તલના તેલનો દીવો કરી શકાય, અને તલનું તેલ ન હોય તો સરસવના તેલનો પણ દીવો કરી શકાય, પરંતુ મીણબત્તી કરવાની નહીં, મીણબત્તી એ ડેકોરેશન છે, પ્રભુને દીપદાન નથી। આપણે આપણી સંસ્કૃતિ નહીં સાચવીએ તો ભવિષ્યમાં સંતાનોને કે એના સંતાનોને પણ ખબર પડશે નહીં, એટલે આપણે આપણી સંસ્કૃતિ સાચવવી જરૂરી છે। અને આ દીપ આપણે કરીએ છીએ બાળકોનું મહત્વ સમજાવવું જરૂરી। આ દીપદાન કરવાથી શું થાય છે એ હું આપને જણાવું। જ્યારે આપણે આકાશ દીપ, પછી પિતૃદીપ પણ છે, યમ દીપ પણ છે, એ બધાનું મહત્વ આપણે સમજીએ। આકાશ દીપ આપણે કરીએ છીએ ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે એટલે માતા લક્ષ્મી માતા પણ પ્રસન્ન થાય છે, તો લક્ષ્મી માતા પ્રસન્ન થાય એટલે ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે, અને ભગવાન વિષ્ણુ આપણને ઉત્તમ લોકની પ્રાપ્તિ કરાવે છે, એવા આશીર્વાદ આપે છે। તો દીપદાન કરવું જરૂરી છે, બરાબર છે?
એટલે દીપ નું મહત્વ આપણે બાળકોને પણ સમજાવવાનું, આપણે આડોશી પાડોશીને પણ સમજાવવાનું. અને દીપ કરવાથી, દીપદાન આ 5 દિવસ દરમિયાન કરવાથી અકાળ મૃત્યુ નથી થતું, કોઈનું એક્સિડન્ટ કે એવું તેવું કોઈ મૃત્યુ નથી થતું. અને કદાચ એવું મૃત્યુ થાય તો પણ એ વ્યક્તિનો આત્મા કે ભટકતો નથી કે નરકમાં ન જતા, એની સદગતિ થાય છે એવું ભગવાન આપણને વરદાન આપે છે. જુઓ દીપનું કેટલું મોટું મહત્વ છે. એટલે દીપદાન તો આપણે કરવું જ જોઈએ, બરાબર છે. હવે આને આપણે બહુ જરા સરસ મજાનો વિસ્તારથી સમજીએ, બરાબર. આજે આકાશદીપ કરીએ છીએ ને, એ આકાશદીપ જે મેં તમને કહ્યું એમ ઘીનું, ગાયના ઘીનું ઉત્તમ છે, અથવા તલનું તેલ, અથવા તો સરસવના તેલનું કરી શકાય. પછી આપણે વાટ, દીવાની વાટ બનાવીએ ને, એ આ વિશે જ લાંબી કરવાની, પેલી ગોળ નહીં કરવાની, બેઠી નહીં, ઊભી કરીએ ને લાંબી વાટ, આ પ્રકારે આમ સિદ્ધિ એવી વાટ બનાવવાની. અને એ વાટ છે ને આપણે કોર્નર પર રાખીએ એટલે ઘી પણ ઓછું બળે અને લાંબા સમય સુધી એ દીવો ચાલે છે, બરાબર. તો એવો દીવો આપણે કરવાનો. ત્યારબાદ એ દીવો આકાશ દીપ કર્યા પછી એનો શ્લોક છે, સુનવી કે જરા શેર કરજે પ્લીઝ સ્ક્રીન. તો એ જે શ્લોક છે એ દીપ કર્યા પછી આપણે એ શ્લોક બોલવાનો છે, બરાબર. એટલે આપણે જયારે આ શ્લોક બોલીશું દીપદાન કર્યા પછી, ભગવાન એનો સ્વીકાર કરે છે. ખાલી દીપદાન ન કરતા દીપ આપણે સળગાવ્યા પછી જમણા હાથમાં દીપ લેવાનો દીવો અને આ શ્લોક બોલવાનો છે. ઓમ દામોદરાય વિશ્વાય વિશ્વરૂપ ધરાય ચ નમસ્કૃત્વા પ્રદાસ્યામિ વ્યોમ દીપમ હરી પ્રિયમ. એમ કરીને દીપ ભગવાનને દાન કરવાનો. હવે એનું મહત્વ આપણે સમજી લઈએ. તો શું મહત્વ છે? સર્વ સ્વરૂપ અને વિશ્વરૂપ ધારી ભગવાન દામોદરને નમસ્કાર કરીને આ આકાશ રૂપ દીપ કરું છું જે ભગવાનને અતિ પ્રસન્ન છે. તો આપણે આ દીપ દાન કરીએ છીએ એનાથી વિષ્ણુ ભગવાન અતિ પ્રસન્ન થાય છે અને આપણા એ દીપનો સ્વીકાર કરે છે અને આપણી મનોકામના પૂર્ણ કરે છે. એટલે દીપ દાન કરવાનું છે. હવે સમજ્યા કે મીણબત્તીનો દીવો નહીં, એનાથી ભગવાન પ્રસન્ન નથી થતા. હા, ભગવાન નારાજ નથી થતા, પરંતુ ભગવાનને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ પ્રમાણે દીપદાન કરવું જોઈએ. સોરી, ત્યારબાદ આ થયું એકાદશીની વાત, બરાબર. અને એકાદશી એટલે કે 11મે દિવસે શક્ય હોય તો વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો જોઈએ. હવે આપણે જે આ દીવો કરીએ છીએ એ દીવો આપણા ઘરમાં તો કરવો જ જોઈએ, આપણા મંદિરમાં કરવો જોઈએ, મંદિરમાં વિષ્ણુ ભગવાનને દાન કરવું જોઈએ. આ ઉપરાંત આપણો જે દરવાજો હોય, આપણે દરવાજા પર કરીએ છીએ ને, ઉમરા પાસે દીવા કરીએ છીએ, દિવાલ પર મૂકીએ છીએ, એમાં પણ દીવો મૂકવો જોઈએ, ત્યાં પણ આપણે દીવા કરવા જોઈએ, બરાબર. હવે એક દીવો ઘીનો ને બાકીના દીવા તેલના કરો તો પણ ચાલે, અને તમે ઘણા બધા દીવા કરીને ભગવાનને દાન કરો દીપદાન તો પણ ચાલે. મંત્ર એક જ વાર બોલવાનો, વારંવાર મંત્ર બોલવાની જરૂર નથી. એકવાર આ મંત્ર બોલી ભગવાનને દીપદાન કરવાનો અને પાછી બાકી જેટલા જેટલા દીવા કરો એ દીવા કરીને ભગવાનને કહેવાનું કે ભગવાન વિષ્ણુ આપની પ્રસન્નતા માટે આ દીવો હું કરું છું, બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ દ્વાદશી એટલે કે 12, એને આપણે વાઘ 12 પણ કહીએ છીએ, બરાબર. પણ વાઘ 12 નથી, એકચ્યુઅલી વાક 12 છે. વાક એટલે કે વાણી, સરસ્વતી માતાની પૂજા થાય છે એટલે આજે 12 છે. જો આજે સવારે 11:30 સુધી 11 હતી, કાલે બપોરના આજે 1:30 સુધી, કાલે બપોરના 1:30 થી આજે બપોરના 1:30 સુધી એકાદશી હતી. બપોરના 1:30 થી અત્યારે દ્વાદશી એટલે કે 12 બેસી ગઈ છે. વાક 12 અથવા ગોવત્સ દ્વાદશી પણ કહેવાય છે. ગોવત્સ દ્વાદશી એટલે ગાયને વાછડા સાથે પૂજા કરવાનું ખૂબ મહત્વ છે આજે. અને આજની જે 12 છે એ આવતીકાલે સવારના 11:30 સુધી 12 છે. 12 આજે 1:30 થી બેસી ગઈ છે, આવતીકાલે બપોરના 12:30 વાગ્યા સુધી દ્વાદશી છે, બરાબર. તો આજે તમે પૂજા ન કરી હોય
तो आवती काले पण करी शको। वाछड़ा सहित गाय नी पूजा करवानी, बराबर। तो गाय छे एना जमणा पग पासे, एना पग पर अर्घ्य आपवानी जरूर थी, पण जमणा पग पासे त्रांबाना लोटाना पाणी थी अर्घ्य आपवुं जोईए गाय ने। गाय ने प्रणाम करवा जोईए, एने चांदलो करो, एने पूजा करो, एने फूल चढ़ावो अने एनी प्रदक्षिणा करो। अने आजना दिवसे गाय ने कंईक अड़दनुं आपवुं जोईए, द्वादशीने दिवसे अड़दनी कंई वस्तु खवडावी जोईए अने आपणे पण अड़दनी वस्तु खावी जोईए। परंतु आजे एकादशीनो पण भाग छे एटले बधा एकादशी रह्या होय तो आज न खाता काल पर अड़दनी वस्तु लई शकाय छे। अथवा आपने कोई एकटाणुं के एवुं तेवुं होय तो कंई नहीं, आप फक्त गाय ने अड़दनी वस्तु खवडावी, तो एनुं खूब महत्व छे। अने गाय आपणने खूब खूब आशीर्वाद आपे छे। गाय में 33 कोटी देव देवतानो वास छे। पछी बीजू, हवे तमने न गमे एवी वात कहेवा जई रही छुं। तमे कहेशो मैं आटली मेहनत करीने बधुं बनाव्युं અને મૈયાજી તમારી મહેનત ઉપર પાણી ફેરવી રહ્યા છે, તો તમારી મહેનત ઉપર પાણી ફેરવા જઈ રહી છું। એકાદશી થી લઈને દિવાળી સુધી અથવા એકાદશી ને દ્વાદશી ન કરો તો ચાલશે, પણ ધનતેરસ, ચૌદશ અને પૂનમ આ ત્રણ દિવસે તળેલું ખવાય નહીં। જુઓ, તમને થયું ને મહેનત માટે પાણી ભરી ગઈ, તમે ઘૂઘરા બનાવ્યા, તમે મઠિયા બનાવ્યા, ફાફડા બનાવ્યા, ચોળા ફળી, સેવ ગાંઠિયા, શક્કરપારા ને કઈક 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 બનાવી દીધું, બરાબર। પરંતુ આ ત્રણ દિવસ જો તળેલું ના ખાવ તો સારું, પરંતુ બનાવ્યું છે તો ખાજો, કોઈ વાંધો નહીં, પરંતુ નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખો, અથવા ત્રણ દિવસ પછી ખાવું, બરાબર, એવું પણ કરી શકાય। કારણ કે આ ત્રણ દિવસ ખાસ કરીને તેરસ, ધનતેરસ, ચૌદશ અને અમાસ, દિવાળી, આ ત્રણ દિવસનું જે આપણે પૂજા કે સાધના કરીએ ને એને ત્રિરાત્ર કહેવાય છે, અને પાંચ દિવસ કરે તો પંચરાત્ર। એટલે કમસે કમ જો તમે ત્રિરાત્રનું વ્રત રાખો તો એ વ્રતમાં વિશેષ કાંઈ નથી, એ સમયે આપણે દીવા કરવાના છે, તળેલું ખાવાનું નહીં, સાત્વિક ભોજન લેવાનું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું, આટલું જ કરો એટલે ત્રિરાત્રિ વ્રત થયું, જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, યમરાજા પ્રસન્ન થાય છે, આપણા પિતૃઓ પ્રસન્ન થાય, બરાબર છે। તો એવું આપણા શાસ્ત્રો કહે છે, જેટલા નિયમ પાળી શકાય એટલા પાળવાના, બાકી કઈ ભગવાન આપણને બાંધી દેતા નથી, પરંતુ આપણે સ્વેચ્છાએ જેટલા નિયમ પાળી શકાય એટલા પાળવા પ્રયત્ન કરવાનો। ત્યારબાદ આવતીકાલે 11:30 વાગે, સવારના 11:30 થી ત્રીજી તારીખે 9 વાગ્યા સુધી ધનતેરસ છે। જુઓ, તમે હવે એમ કહેશો કે આ દ્વાદશીના દીપદાનનું કહ્યું, દ્વાદશી પણ આ દીપદાન કરવાનો છે, બરાબર, આકાશદીપ અને પિતૃદીપ બંને કરવાના છે। હવે આપણે પિતૃદીપની વાત કરી દઈએ, આકાશદીપની વાત તો કરી ને, પિતૃદીપ, પિતૃદીપ એટલે આપણા જે પિતૃઓ છે એના માટે દીવો કરવાનો છે। તો એ પિતૃદીપ એટલે બધા જ કરી શકે, એવું નહીં કે કોઈના પિતૃનો કે માતા પિતાનો સ્વર્ગસ્થ થઈ ગયો એના માટે જ કરી શકાય, એવું નથી। દરેક વ્યક્તિએ પિતૃદીપ કરવા જોઈએ, આપણા જેટલા જેટલા પિતૃઓ છે એ બધા જ પિતૃની પ્રસન્નતા માટે અને એની સદગતિ માટે પિતૃદીપ છે। એક તો આપણે પિતૃદીપ કરીએ તો આપણા પિતૃ પ્રસન્ન થાય છે, બીજું કોઈ પિતૃની અવગતિ થઈ ગઈ હોય, કોઈ નરકમાં હોય તો એનું એમાંથી મુક્તિ થાય છે અને એને સ્વર્ગમાં વાસ મળે છે, અથવા એની સદગતિ થઈને એનો પુનર્જન્મ થાય છે। એટલે પિતૃદીપ કરવાથી, જુઓ, ખાલી પિતૃદીપ કરો તો પણ આપણા પિતૃની સદગતિ થાય છે અને જે પિતૃઓ પિતૃલોકમાં હાજર છે એને આપણને એના આશીર્વાદ મળે છે। અને પિતૃ એટલે આપણા વડવા એટલું જ નહીં, એટલા પૂરતું નહીં, પરંતુ આપણા જે ઋષિ મુનિઓ છે એ પણ આપણા પિતૃ છે ને, આપણું જે ગોત્ર છે એ પણ આપણા પિતૃ છે, તે બધા જ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપને ખૂબ ખૂબ આપણને આશીર્વાદ આપે છે, અને એને કારણે સુખ સંપત્તિ સમૃદ્ધિ આપણને બધાને જ પ્રાપ્ત થાય છે। તે પિતૃદીપ છે એ પણ ગાયના ઘીનું, તલના તેલનો અથવા તો સરસવના તેલનો કરી શકાય છે। હવે પિતૃદીપ કરીએ એનો શ્લોક છે, એ દીવો પણ જમણા હાથમાં લઈ અને આવી રીતે રાખવાનો હોય છે અને પછી શ્લોક બોલવાનો છે અને ત્યારબાદ પિતૃને અર્પણ કરવાનો છે। તો એનો શ્લોક શું છે? નમઃ પિતૃભ્ય પ્રેતેભ્યો, નમો ધર્માય વિષ્ણવે, નમો યમાય રુદ્રાય, કાંતારપતયે નમઃ। એમ કરીને દીપ પિતૃઓને દાન કરવાનો છે, એટલે કે
પિતૃઓને નમસ્કાર છે, પ્રેતોને નમસ્કાર છે, ધર્મ સ્વરૂપ વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે, યમરાજાને નમસ્કાર છે તથા દુર્ગમ પથમાં રક્ષા કરનાર રુદ્ર એટલે કે ભગવાન શિવને નમસ્કાર છે, એવો આનો અર્થ થાય છે। જો હવે તમે વિચારશો કે આમાં પ્રેતોને નમસ્કાર શા માટે કર્યું, તો પ્રેતોને નમસ્કાર એટલે કોઈ એવા આપણા વડવા હોય કે જેનું અકાળે મૃત્યુ થયું હોય, અથવા તો ઘણી બધી વાસનાઓ મનમાં રાખી હોય કોઈ વ્યક્તિએ અને એનું મૃત્યુ થયું હોય અને એનું પ્રેત યોનિમાં એમનો જન્મ થયો હોય, પ્રેત યોનિ પ્રાપ્ત થયો હોય, ભૂત યોનિ પ્રાપ્ત થઈ હોય, તો એ લોકોને પણ એ ભૂત યોનિ કે પ્રેત યોનિમાં હોય એમાંથી એને મુક્તિ મળે છે। કોઈએ સુસાઈડ કર્યું હોય કે કોઈ આપણને ખબર ન હોય વર્ષો વર્ષો પહેલા કોણે શું કર્યું, એટલે પ્રેત યોનિમાં પણ કોઈ પણ પિતૃઓ હોય એનો પણ સદગતિ થાય છે, છુટકારો થાય છે। અને આસપાસના આપણા આસપાસના વાતાવરણમાં પણ કોઈ પ્રેત હોય તો એની પણ સદગતિ થાય છે। જુઓ, આપણા એક દીવાથી પ્રેતોની પણ સદગતિ થાય છે, આપણા પિતૃઓની પ્રસન્નતા થાય છે, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, ભગવાન શિવ પ્રસન્ન થાય છે, ભગવાન યમ પ્રસન્ન થાય છે। તો આ શ્લોક બોલીને આપણે દીપદાન કરવાનું છે। હવે આકાશદીપ અને પિતૃદીપ આ બંને દીપ પાંચે પાંચ દિવસ કરવાના છે, બરાબર છે। પછી હવે ત્રયોદશીથી એટલે કે ધનતેરસથી, હવે આજે તમે દીપ ન કર્યો ને દ્વાદશીનો, તો આપણે આ શ્લોક આપ્યો છે એ ગ્રુપમાં આપણને શેર કરી દેશે સોનવીકભાઈ, બરાબર છે। તો એ શ્લોક બોલીને અત્યારે આપણું જયારે પ્રવચન પૂરું થાય ત્યારે પણ અર્પણ કરીશ। જનરલી દીપ સાંજે સંધ્યા સમયે કરવાનો, બરાબર, પરંતુ ક્યારેક આવી રીતે આગળ પાછળ હોય તો તમે સવારે પણ કરી શકો, બરાબર છે। અને સવારના પણ આપણે દીપ કરતા હોય છે તો સવારના પણ દીપ કરીને પાછો અર્પણ કરી શકાય છે, એનો કોઈ વાંધો નથી। તો દ્વાદશ નો દીપ આપણો સત્સંગ પૂરો થાય પછી આ બંને શ્લોક બોલીને બંને દીપ ભગવાનને અર્પણ કરી દેવાના। તમે દીપ તો કર્યો જ છે, એને ફક્ત શ્લોક બોલીને ભગવાનને અર્પણ કરવાનું છે, બરાબર છે। તો આપણે એ કરીશું। ત્યારબાદ હવે આપણે આવીએ ધનતેરસ। તો ધનતેરસ, ધનતેરસ ધન આપે એવી તેરસ, બરાબર ને, એટલે ધનતેરસ। ધનતેરસ ની એક વાર્તા છે કે ધનતેરસ, આપણે લક્ષ્મીજી ની વાત તો સાંભળી જ છે, બરાબર ને। તો લક્ષ્મીજી એક વખત કોઈ કારણસર ભગવાન વિષ્ણુ થી રુષ્ટ થઈ ગયા, એટલે કે ખીચાઈ ગયા, રિસાઈ ગયા, ટૂંકમાં રિસાઈ ગયા। કઈ ઝઘડો થાય તો બહેનો જલ્દી રિસાઈ જાય, હા, પછી રિસાઈ જાય એટલે ક્યાં જાય, પોતાના પિયર જતા રહે। હવે તો ઉલટું છે, પિયર ના જાય, ઘરમાં જ ધબધબાટી બોલાઈ દે, મજાક કરું છું, પરંતુ ખરેખર બહેનો જલ્દી રિસાઈ જતા હોય, એનું કારણ છે બહેનો બહુ લાગણીશીલ હોય છે, એ રિસાઈ પણ જલ્દી જાય, પ્રસન્ન પણ જલ્દી થઈ જાય, અને અંદર પછી કઈ રાખી ન મૂકે, બધું બડબડ કરીને બોલી દે ને કાઢી નાખે, હૃદયમાં કઈ ન હોય। માતાજી એકવાર ભગવાન થી રિસાઈ ગયા, તો રિસાઈ ગયા તો એવા રિસાઈ ગયા કે કોઈક જગ્યાએ જતા રહ્યા। હવે જતા રહ્યા ને તો પોતાની જેટલા પણ લક્ષ્મી સ્વરૂપે આખા પૃથ્વીમાં હતા, એટલે કે સમૃદ્ધિ લક્ષ્મી, પછી પૈસા રૂપે લક્ષ્મી, અર્થ રૂપે, જે જે ધન રૂપે જે કાંઈ લક્ષ્મીજી હોય એ બધાનું પોતાની સાથે લઈને જતા રહ્યા, સંકેલો કરી, એટલે આખી પૃથ્વીમાં હાહાકાર મચી ગયો કે આ શું થઈ ગયું, બધા લોકો પછી ગરીબ દરિદ્ર થવા માંડે ને, દરેક લોકોને તકલીફ પડવા માંડી, એટલે લોકો બધા ગયા ઋષિ મુનિ પાસે કે અમને કઈ મદદ કરો, અને ઋષિ મુનિ પછી બધા જ ભગવાન પાસે જાય છે। માં લક્ષ્મીના પુત્ર છે જે કર્દમ, આનંદ અને ચિકલિત, એ જે આપણે શ્રી સુક્તમાના નામ આવે છે, એમણે શ્રીયંત્રની રચના કરી। બીજી એક વાર્તા મુજબ બૃહસ્પતિ નામના ઋષિ શ્રીયંત્રની રચના કરી। આ શ્રીયંત્રની રચના કર્યા પછી એ શ્રીયંત્રને કમળની પાખડી પર, કમળ હોય ને કમળ ફૂલ, એની પાખડીઓ મૂકી એના પર શ્રીયંત્રને મૂક્યું, અને ગુલાબની પાખડીઓ પણ મૂકી, કમળની અને ગુલાબની પાખડી મૂકી એના પર શ્રીયંત્રને પધરાવી અને એની પૂજા કરી। શ્રી સુક્તથી, શ્રી સુક્તના મંત્ર સાથે જેવી પૂજા ચાલુ થઈ, મંત્રોનું આહુતિ ચાલુ થઈ, એટલે ધીરે ધીરે લક્ષ્મીજી પરત આવી ગયા, અને લક્ષ્મીજી ફરીથી પુનઃ પૃથ્વી પર પોતાના જે જે સ્વરૂપે જતા રહ્યા હતા એમાંથી પરત આવી ગયા અને બધાને પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપ્યા।
એટલે શ્રી સુક્તની પૂજાથી લક્ષ્મીજી ખૂબ પ્રસન્ન થાય છે અને ચીર લક્ષ્મી સ્થાયી લક્ષ્મી આપણા ઘરમાં રહે છે. ઘણા કહે છે ને લક્ષ્મી ચંચળ છે, યસ લક્ષ્મીજી ચંચળ છે અને સતત આવતા રહે છે. પરંતુ ઘણા લોકો એવું પણ કહે છે લક્ષ્મીજી, લક્ષ્મી તો હાથનો મેલ છે, પૈસા હાથનો મેલ છે, આવે ને જાય એવું ક્યારેય બોલાય નહીં, એનાથી દોષ લાગે અને લક્ષ્મીજી નારાજ થાય. લક્ષ્મીજી ચંચળ છે, એક જગ્યાએ સ્થિર નથી રહેતા. પરંતુ જો ધનતેરસ ને દિવસે લક્ષ્મીજીનું શ્રી સુક્ત દ્વારા એના શ્રીયંત્રનું પૂજન કરવામાં આવે તો લક્ષ્મીજી આપણા ઘરમાં સ્થિર રૂપે વિરાજમાન થાય છે. નારાયણ સહિત લક્ષ્મીજી આપણા ઘરમાં વાસ કરે છે. આ ઉપરાંત લક્ષ્મી યંત્ર ની પૂજા થાય છે અને લક્ષ્મી યંત્ર ની પૂજા શ્રી સુક્ત થી થાય, પછી સંપુટિક શ્રી સુક્ત થી પણ એની સાથે થાય અને કનકધારા સ્તોત્ર, આ ત્રણેય સ્તોત્ર થી લક્ષ્મીજી ની પૂજા કરવામાં આવે તો આપણે કહીએ ને સોનામાં સુગંધ ભળે એમ લક્ષ્મીજી અતિ ઐશ્વર્યમાં ખૂબ વધારો થાય અને લક્ષ્મીજી ખૂબ 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 પ્રસન્ન થાય, આપણી પાસે સ્થિરતા પૂર્વક હંમેશ માટે રહે એવું આપણા શાસ્ત્રો કહે છે, આપણા પુરાણ કહે છે. અને આપણા શાસ્ત્રો ને પુરાણ જે કહે છે એ સાચું જ કહે છે, બરાબર છે. તો ત્યારે ઘણા લોકો ધનની પૂજા કરે છે, સોના ચાંદીની પૂજા કરે છે. શાસ્ત્રોમાં એવું ક્યાંય લખ્યું નથી કે સોના ચાંદીની કે ધનની કે રૂપિયાની પૂજા કરવી. હા, એ આપણા ઘરમાં છે, લક્ષ્મી સ્વરૂપ જ છે એટલે એની પૂજા કરાય. પરંતુ મુખ્ય પૂજા કોની છે? શ્રીયંત્રની પૂજા કરવાની છે. પછી તે દિવસ કુબેરની પૂજા નથી કરવાની. કુબેરની પૂજા પછીના દિવસે આવે છે, બેસતા વર્ષમાં. પણ કુબેરની પૂજા સાથે કરી શકાય, કોઈ વાંધો નહીં. પરંતુ લક્ષ્મીજીની પૂજા અને ગણપતિની પૂજાનું મહત્વ ધનતેરસને દિવસે છે, બરાબર. પછી આ ઉપરાંત બીજી એક વાર્તા પણ છે આપણા શાસ્ત્રોમાં. એ વાત છે કે જ્યારે બલિરાજાનું રાજ્ય આખું રાજ્ય પૃથ્વી આકાશ બધું જ જ્યારે ત્રણ ડગલામાં વામન સ્વરૂપે ભગવાને માપી લીધું ત્યારે ત્યારબાદ બલિરાજા ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે આપે એ આ ધનતેરસ દરમિયાન એમણે માપી લીધું ભગવાન. એટલે બલિરાજા કહે છે કે આ ત્રણ દિવસ દરમિયાન એટલે કે ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી, આ ત્રણ દિવસ દરમિયાન બલિરાજાનું રાજ્ય પૃથ્વી પર રહે છે, બાકી ભગવાન વિષ્ણુનું ભગવાન વિષ્ણુ આપણું પોષણ કરે છે. પણ ત્રણ દિવસ બલિરાજા ત્રણ દિવસ પૃથ્વી પર રાજ કરે છે અને બલિરાજા એ વરદાન માંગે છે ભગવાન પાસે કે આ ત્રણ દિવસ દરમિયાન જે કોઈ આ દીપદાન કરશે, એટલે કે આકાશદીપ, પિતૃદીપ અને યમદીપ આ દીપદાન કરશે, એને ભગવાન એની પર કૃપા વરસાવશે અને માતા લક્ષ્મી સહિત સ્થિર સ્વરૂપે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી એમના ઘરમાં વાસ કરશે. જુઓ કેટલો મોટું મહત્વ છે, કેટલા બધા ખાલી દીપદાનથી કેટલો મોટો ફાયદો છે આપણને. મોટા હોમ હવન યજ્ઞ ન કરાવી શકો તો એની કોઈ જરૂર નથી. આ ત્રણ દિવસ દીપદાન કરો, વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે આપણા ઘરમાં વાસ કરશે એવું તો એને વરદાન આપ્યું છે બલિરાજાને, બરાબર છે. તો આ ત્રણ દિવસ ચૂકવા ન જોઈએ, આપણે દીપદાન કરવું જોઈએ, બરાબર. હવે આ દીપદાન જેમ મેં કહ્યું મંદિરમાં કરી શકાય, આપણા મંદિરમાં તો ખરું, પણ આપણા ઘરની આસપાસ કોઈ મંદિર હોય તો ત્યાં જઈને પણ સાથે સાથે દીપદાન કરવું. નાનો એક દીવો જઈને ત્યાં મૂકી આવવાનો કોણમાં. નદી છે, તળાવ છે, મંદિર છે, ગૌશાળા છે, એવું કોઈ પણ જગ્યાએ આ દીપદાન કરી શકાય. આ ઉપરાંત કોઈ કાંટાવાળી જગ્યા હોય અને કોઈ દુર્ગમ પથ હોય એના પાસે પણ દીપદાન કરી શકાય, જેથી કરીને પિતૃઓને રસ્તો જોવા મળે છે, એને રસ્તો મળે છે, એનો સ્વર્ગ તરફનો રસ્તો છે પ્રકાશમાન થાય છે, બરાબર છે. એટલે દીપદાનથી આપણે આપણા પિતૃઓને પણ રસ્તો બતાવીએ છીએ. આ ત્રણ દિવસ દરમિયાન આપણા પિતૃઓને પણ પૃથ્વી પર આવવાની છૂટ મળતી હોય છે. એ લોકો આપણે એમ કહીએ ને કે કાળી ચૌદશ એટલે આજુબાજુ ન જવાનું, ભૂત પ્રેત હોય ને કઈ તકલીફ થઈ જાય ને, કોઈ કઈ કરતું નથી. આપણે એને યમદીપ કરીએ તો ઉલટાની એ બધાની મુક્તિ થાય છે, એ લોકો પ્રસન્ન થાય છે, આપણા પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને આસપાસ કોઈ ભૂત પ્રેત હોય તો એ પણ પ્રસન્ન થાય ને એની પણ મુક્તિ થઈ જાય. આપણે બધાના કલ્યાણ માટે આ દીપ કરવાનો છે અને પ્રાર્થના કરવાની છે એટલે બધાની મુક્તિ થાય. તો ધનતેરસમાં જે આપણે દીપ કરીએ છીએ એ દીપનો
આપણે શ્લોક જોઈએ. સોનીભાઈ શેર કરજો. ધનતેરસ ને દિવસે પણ આપણે દીપ કરીએ એ જમણા હાથમાં લઈ અને ભગવાનને દાન કરતી વખતે આ શ્લોક બોલવાનો છે. મૃત્યુના પાશ દંડાભ્યામ કાલેન ચ મયા સહ ત્રયોદશ્યામ દીપદાનાત સૂર્ય જહ પ્રિયતામિતિ. એટલે કે ત્રયોદશના દીપદાન કરવાથી મૃત્યુ પાશ દંડ કાળ અને લક્ષ્મી સહિત સૂર્ય પુત્રયમ આપ પ્રસન્ન થા. ભગવાન પ્રસન્ન, યમરાજ આપણા પર પ્રસન્ન થાય છે. હવે યમદીપ કેવી રીતે કરવાનો એ સમજી લઈએ. આપણું જે કોળિયું હોય ને એની અંદર ચાર વાટ મૂકવાની છે. પણ ચાર વાટ એટલે આપણે એક લાંબી વાટ કરી અને એક ખૂણો આ બાજુ ને એક ખૂણો આ બાજુ કરી દઈએ, બીજી વાટ કરીને બે બાજુ ખૂણા કરીએ, એમ કરવાની નથી. ચાર જુદી જુદી વાટ વાટ કરી આવી રીતે ચારે બાજુ મૂકવાની છે અને એ દીવો દક્ષિણ દિશામાં મૂકવાનો છે. સૂર્યપુત્ર યમરાજ છે એ યમરાજનો વાસ દક્ષિણ દિશામાં છે, એટલે દક્ષિણ દિશામાં એ આપણે મૂકવાનો છે. અને પાછું યમરાજ કહે છે કે તમે જે યમદીપ દાન કરો તો એ યમદીપ દાનથી યમના દૂતો ક્યારે આપણને લેવા ના આવે, એટલે નર્કમાં ક્યારેય જવું પડે નહીં. ભગવાન વિષ્ણુના દૂતો જ આપણને લેવા આવે. ભગવાન શિવને માનતા તો ભગવાન શિવના દૂતો લેવા આવે, જે ભગવાનને માનતા એ ભગવાનના લોકમાં તમારો વાસ થાય, આપણો સૌનો એમાં વાસ થાય, એટલે યમદીપ કરવો જોઈએ. બરાબર છે? તો એ હતું યમદીપની વાત કરી આપણે. ત્યારબાદ આપણે નરક ચતુર્થી, નરક એટલે નરકાસુરનો વધ કરવામાં આવ્યો હતો એના પરથી નરક ચતુર્થી કહેવામાં આવે છે. નરક એટલે નર્ક, નરક એ નહીં, બરાબર. નરકાસુરનો વધ થયો હતો એટલે એને નરક ચતુર્થી, નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે અને આપણે ગુજરાતમાં એને કાળી ચૌદશ પણ કહીએ છીએ, બરાબર ને? તો આપણે જનરલી કાળી ચૌદશથી ઓળખીએ છીએ, તો કાળી ચૌદશ દિવસ. તો હવે કાળી ચૌદશમાં, કાળી ચૌદશને દિવસે શું કહેવામાં આવે છે ખબર? કે જેટલું જેટલું તેલ છે અને જેટલું જેટલું જળ છે, તેલ માત્રમાં લક્ષ્મીજીનો વાસ છે કાળી ચૌદશના દિવસે, હા, અને જળ માત્રમાં ગંગાજીનો વાસ છે. એટલે કાળી ચૌદશને દિવસે સવારે તલના તેલથી મસાજ કરવું જોઈએ આપણા શરીર પર. તલના તેલથી મસાજ કરી અને પછી નાહવું જોઈએ એવું આપણા શાસ્ત્રો કહે છે, તો લક્ષ્મીજી વધારે પ્રસન્ન થાય. બીજું કે જો શક્ય હોય તો આપણે જે વસ્ત્ર પહેર્યા હોય વસ્ત્ર પહેરીને નાહવાનું, પહેરેલા વસ્ત્રે નાહવાનું, પછી એ ભીના વસ્ત્રે જ બહાર આવી અને શ્વાનને એટલે કે કાબરચિત્રો શ્વાન અને કાળા રંગનો શ્વાન, એટલે કૂતરા જે આપણે કહીએ ને કાબરચિત્રો કૂતરો અને કાળો કૂતરો, એ બંને કૂતરાની સામે દીપદાન કરવાનું છે. અને એ દીપદાન કોને કરવાનું છે? યમરાજને દીપદાન કરતા હોય એમ કહીને એને દાન કરવાનું છે. એ કૂતરા છે ને એ મૃત્યુના પુત્ર છે અને યમરાજના સેવક છે. મૃત્યુ છે એમના પુત્ર છે અને યમરાજના સેવક છે, એટલે એને દીપદાન કરવાથી અકાળ મૃત્યુ નથી થતું. અને એમાં પણ આપણને કહે છે કે યમરાજ એમને લેવા નથી આવતું, પરંતુ દરેક જગ્યાએ કાળો કૂતરો અને કાબરચિત્રો કૂતરો હોઈ શકે નહીં, બરાબર છે? અને બહાર જઈને શોધવાની પણ જરૂર નથી, એ ન મળે તો પણ ચાલે. ઘરમાં જ આપણે એ બંને કૂતરાને ભાવના કરી અને બે દીપદાન કરી દેવાના, બે દીવા કરી દેવાના. એનો પણ શ્લોક છે એ આપણે પછી પીડીએફમાં મોકલી દેશું, અત્યારે મેં જળ દીવા નથી તૈયાર કર્યું. શુનકૌ શ્યામ શવલૌ ભ્રાતરો યમ સેવકો યમ સેવકો તુષ્ટૌ તૃષ્ટૌ સ્યાતાં ચતુર્દશ્યામ દીપદાનેન મૃત્યુજૌ. એટલે કે કાળ અને કાળા અને કાબરચિત્રા રંગના બંને શ્વાન જે મૃત્યુના પુત્ર યમરાજના સેવક તથા પરસ્પર ભાઈ છે, ચતુર્દશના દીપદાનથી મારા ઉપર પ્રસન્ન થા. એવો દીવો ઘરમાં પણ કરી અને પાછું ફરીથી નાવાનું, એ જ ફરીથી નાવાનું, પછી એ વસ્ત્ર બદલી નાખવાના અને પછી આપ જે બીજા શુદ્ધ વસ્ત્ર પહેરો એ શુદ્ધ વસ્ત્ર પહેરીને બહાર આવ્યા પછી આપણે યમરાજને આપણે તર્પણ કરવાનું છે. યમરાજનું તર્પણ કરવાનું છે. જો તમને યાદ રહે તો કરજો, બરાબર છે? એનો શ્લોક પણ છે અને એના બીજા મંત્રો પણ છે કે કયા મંત્રથી તર્પણ કરવું. હવે આ શુનકનો અને યમરાજનો શ્લોક મેં
पीडीएफ में नहीं शोध्यो कारण के हूँ माफी मांगु छु। आज दीपदान विषय बात करा ते मारा मगज माथी जी निकली गयो हतो कि आज मारे आववानु छे। प्रकाशाचार्य जी सवारे 2:15 वागे दर्शन करवा आव्या ने त्यारे मने याद करावी, परंतु रूम में हूँ आवीने बीजा काम में मारू थोड़ू लखवानुं हतुं एमां बेसी गई तो भूली गई। सांजे 8 वागे सडनली मने याद आव्युं के मारे आजे दीपदान विषे वात करवानी छे, एटले तात्काले तैयार करी तो ए पीडीएफ मारथी तैयार थई शकी नथी। परंतु जे मंत्र थी आपणे अर्घ्य करीए छीए ए मंत्र छे ए हमणां आपणी पासे शेर करशे असोनिक भाई। ए पहेला आपणे जोई लीधुं के आपणे केवी रीते हमणां नहीं આપણે કેવી રીતે તર્પણ કરવું ને એ એકવાર જોઈ લઈએ। જુઓ તર્પણ આપણે જે કરીએ છીએ યમરાજાનું તર્પણ એ કેવી રીતે કરવાનું છે। આપણા હાથમાં આ જે ભાગ છે ને આંગળાના ઉપરનો ભાગ એને દેવ તીર્થ કહેવામાં આવે છે આ બંને બાજુ। પછી આ જેટલા વેઢાને એની વચ્ચેના સાંધા છે બંને હાથમાં એને ઋષિ તીર્થ કહેવામાં આવે છે। પછી આ ભાગ છે આપણી પહેલી આંગળી છે તર્જની એની નીચેનો જે આ પહાડ છે આ ભાગ એને પિતૃ તીર્થ કહેવામાં આવે છે બંને હાથમાં। પછી આ ભાગ છે ને એને કાય તીર્થ અથવા પ્રજાપત્ય તીર્થ પણ કહેવામાં આવે છે। આ નીચેનો ભાગ છે એને બ્રહ્મ તીર્થ કહેવામાં આવે છે। હવે જમણા હાથમાં આ ભાગ છે અગ્નિ તીર્થ છે અને ડાબા હાથમાં આ ભાગ છે એ સોમ તીર્થ કહેવામાં આવે છે। હવે જ્યારે આપણે દેવોને તર્પણ કરતા હોય તો આ પ્રમાણે કરવાનું હોય, પિતૃને તર્પણ કરીએ તો અહીંથી આ પ્રમાણે કરવાનું। પરંતુ યમરાજ છે પિતૃ પણ છે અને દેવ પણ છે, તો એનું જે આપણે તર્પણ કરીએ તો એ તર્પણ કેવી રીતે કરવું? તો ત્રાંબાના તરભાણામાં થોડું પાણી લઈ લેવાનું અને પાણી લીધા પછી આપણે આમાં જ તર્પણ કરવાનું છે। કેવી રીતે કરવું એકવાર જોઈ લો। આવી રીતે બંને હાથથી આમ પાણી લઈ અને પછી આપણે આ જે પ્રથમ આંગળી છે ને ત્યાંથી આમ પાણી નીચે જવા દે, બરાબર? આમ લઈ પ્રથમ આંગળી નીચે કરીને ત્યાંથી આપણે યમરાજાને તર્પણ કરવાનું છે। હવે આપણે એના શ્લોક સાથે તર્પણ કરતા જઈએ। સોનિકભાઈ શેર કરજો પ્લીઝ। ઓમ યમાય ધર્મરાજાય મૃત્યવે, હા આ પેલા મંત્ર આપણે બોલવાનો છે યમરાજાનો। ओम यमाय धर्मराजाय मृत्युवे च अंतकाय च वैवस्वताय कालाय सर्वभूतक्षयाय च औदुम्बराय दध्नाय नीलाय परमेष्ठिने रुकोदराय चित्राय चित्रगुप्ताय ते नमः। मंत्र बोली भगवान ने प्रणाम करवाना छे यमराजा ने अने हवे आपणे नु तर्पण करीशुं। नेक्स्ट प्लीज તર્પણના શ્લોક પ્લીઝ સુનો। આપણે જે યમાય છે ને નમઃ એ જો આવી રીતે હાથમાં પાણી લઈને આપણે બોલીશું ઓમ મૃત્યવે નમઃ મૃત્યુમ તર્પયામિ। પછી ફરીથી પાણી લેવાનું છે ઓમ અંતકાય નમઃ અંતકાય તર્પયામિ। પછી યમાય ओम यमाय नमः यमं तर्पयामि, ओम धर्मराजाय नमः धर्मराजं तर्पयामि, ओम वैवस्वताय नमः वैवस्वतं तर्पयामि, ओम कालाय नमः कालं तर्पयामि, ओम सर्वभूतक्षयाय नमः सर्वभूतक्षयाय तर्पयामि, ओम औदुम्बराय नमः औदुम्बरं तर्पयामि, ओम दधध्नाय नमः दध्नं तर्पयामि, ओम नीलाय नमः नीलं तर्पयामि, ओम परमेष्ठिने नमः परमेष्ठी नमं तर्पयामि, ओम रुकोदराय नमः रुकोदरं तर्पयामि, ओम चित्राय नमः चित्रं तर्पयामि, ओम चित्रगुप्ताय नमः चित्रगुप्तं तर्पयामि। तो आ प्रमाणे आपणे तर्पण करवानुं छे, बराबर छे?
એટલે એક જ પાત્રમાં પાણી લઈને એ જ પાણીથી આપણે વારંવાર તર્પણ કરવાનું છે. તો આ પ્રમાણે યમરાજાનું તર્પણ છે. તો યમરાજાનું એક આ બધા યમરાજાના જે નામ હતા એ નામ સાથે એનું આપણે તર્પણ કરવાનું છે અને એનાથી યમરાજ ખૂબ પ્રસન્ન થાય છે. અને આપણે જેમ વાત કરી એમ એના પ્રસન્ન થવાથી કોઈ દિવસ આપણને યમની જે યાતનાઓ છે યમલોકની એ ક્યારેય ભોગવવી પડતી નથી. જો કેટલી નાની વસ્તુ છે, ફક્ત ભગવાનનું આ શ્લોક છે ને એનું નામ લઈને તર્પણ કરવાનું છે. સાંજે એ શ્લોક બોલીને આપણે દીપદાન કરવાનું છે. તો આટલી મોટી વસ્તુ આપણને જો ખાલી માત્ર દીપદાનથી અને તર્પણ કરવાથી જ આપણને આટલો મોટો લાભ પ્રાપ્ત થતો હોય તો શા માટે ન કરવું, બરાબર ને? અને આ દીપદાન કરવાથી જેમ આપણે કહ્યું કે રાત્રે દીપદાન કરીએ છીએ તો પિતૃઓને આપણે માર્ગ બતાવીએ છીએ, બરાબર? તો પિતૃઓનો સ્વર્ગમાં જવાનો માર્ગ છે એમાં એને પ્રકાશ થાય છે અને એનો માર્ગ એ સરળ થઈ જાય છે. ત્યારબાદ હવે આવ્યું દિવાળી. આવી દિવાળી, આવી દિવાળી. હા, તો દિવાળીના દિવસે સૌથી પહેલા સવારે વહેલા ઉઠી નાઈ અને આપણા માતા પિતાને પગે લાગવું જોઈએ. બધા જ જેટલા ઘરમાં વડીલો છે બધાના આશીર્વાદ લેવા જોઈએ. પછી ભગવાનની પૂજા કરવી જોઈએ, મંદિરમાં દર્શન માટે જવું જોઈએ. જો આ બધું શાસ્ત્રો કે છે, હું નથી કહેતી, મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ, ગરીબોને દાન આપવું જોઈએ યથાશક્તિ, જેની જેવી શક્તિ એ પ્રમાણે દાન પૂર્ણ કરવું જોઈએ. કોઈ ગરીબો હોય એને દાન પૂર્ણ કરો, કોઈ બીમાર કે એમ કોઈ હોય તો એની સેવા કરો, એ બધું જ કરવાનું ખૂબ મહત્વ છે. આ ઉપરાંત ગણેશજીનું અને લક્ષ્મીજીના પૂજનનું પણ તે દિવસ પણ, ધનતેરસના તો લક્ષ્મીજીની પૂજા અને ગણેશજીની પૂજાનું મહત્વ છે જ, પરંતુ દિવાળીના દિવસે પણ ગણપતિ અને લક્ષ્મીજીના પૂજનનું મહત્વ છે. ત્યારે પણ શ્રીયંત્રને ગુલાબની પાખડીઓ અથવા તો કમળની પાખડી પર શ્રીયંત્ર મૂકી અને એનું પૂજન કરવું જોઈએ, શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ. સંપુટિક શ્રી સૂક્ત અને કનકધારા સૂક્ત પણ સાથે થઈ શકે તો વિશેષ સારું છે. હવે આ ત્રણ દિવસ દરમિયાન એટલે કે ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી, જો તમે શ્રી સૂક્તના 40 પાઠ, એક સંપુટિક શ્રી સૂક્ત અને એક કનકધારા સ્તોત્ર, એટલે 40-40-40 પાઠ, આ એક સંપુટિક શ્રી સૂક્ત અને એક કનકધારા, એ જો કરી શકો તો 120 શ્રી સૂક્તનું અનુષ્ઠાન થયું તો એનાથી માતાજી વિશેષ પ્રસન્ન થાય છે, સવિશેષ પ્રસન્ન થાય છે. પરંતુ એ ન કરી શકો તો કઈ વાંધો નહીં, એક શ્રી સૂક્ત, એક સંપુટિક શ્રી સૂક્ત અને કનકધારા સૂક્તનો પાઠ કરી શકાય છે, કનકધારા સ્તોત્રનો. એ અત્યારે તો બહુ સરસ સુવિધા થઈ ગઈ છે. યુટ્યુબ પર જાઓ ને લિરિક્સ સાથે તમે લખો એટલે તમને અંદર લિરિક્સ પણ આવે, તમે વાંચતા જાઓ ને સાથે બોલતા જાઓ, અને નહીતર બોલતા જાઓ ને સાંભળતા જાઓ, એમ પણ ચાલે. અને આ ત્રણેય દિવસ દરમિયાન જો પૂજા લક્ષ્મી માતાની પૂજા છે કે ગણપતિજીની પૂજા છે, આ પૂજા માટે કે ચોપડા પૂજન, એ બધા માટે જો બ્રાહ્મણને બોલાવીને વિધિ કરાવવામાં આવે તો એ અતિ ઉત્તમ છે, એનું સવિશેષ ફળ છે. પરંતુ જો બ્રાહ્મણને બોલાવીને ન કરાવી શકાય, બ્રાહ્મણને અનુકૂળતા ન હોય તો જાતે ઘરમાં કરી લેવું જોઈએ, બરાબર? અને માતાજીને કમળના પુષ્પ ખૂબ પ્રિય છે તો કમળના પુષ્પ મળે તો કમળના પુષ્પથી માતાજીની પૂજા કરવાની. માતાજીને આમળા પણ વધુ પ્રિય છે એટલે આમળા પણ માતાજીને પ્રસાદમાં ધરાવવા જોઈએ, માતાજી એનાથી વિશેષ પ્રસન્ન થાય છે, બરાબર? ત્યારબાદ દિવાળીમાં સવારે અને સાંજે સંધ્યા સમયે બંને સમયે દીપદાન કરવું જોઈએ. હવે ત્યારબાદ આવ્યું આપણું નવું વર્ષ, નૂતન વર્ષ. આપણો થોડો સમય વધારે આજે થઈ ગયો, સોરી, પણ હવે આપણે આટલા બધા દિવસને એક સાથે કેવું હોય તો થોડું તો સમય જાય. તો નવા વર્ષના દિવસે વહેલા ઉઠીને ત્યારે પણ એવું છે કે તલના તેલનું માલિશ કરીને સ્નાન કરવું જોઈએ તો માતા લક્ષ્મી માતા વધારે પ્રસન્ન થાય છે અને અક્ષય લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને બલિરાજાની પૂજાનું મહત્વ છે. ક્યારે? નવા વર્ષને દિવસે, એટલે કે કાર્તિક મહિનાનો આપણો જે પહેલો દિવસ છે પ્રતિપદા, તે દિવસ બલિરાજાની પૂજાનું ખૂબ મહત્વ છે. અને બલિરાજાની પૂજા કરવી તો બલિરાજાની પૂજા કરવાથી ક્યારેય દૈત્ય કુળમાં જન્મ ન થાય, ક્યારે કોઈ રાક્ષસ કુળમાં કોઈ પણ યોજનીમાં જન્મ ન મળે જો બલિરાજાની પૂજા નવા વર્ષના દિવસે કરવામાં આવે. એટલે આપણને ખબર નથી ક્યારે શું કર્મો થઈ જાય, ક્યારે શું કર્મ થઈ જાય, રાક્ષસ કે દૈત્ય બની જઈએ તો. એટલે આપણને ભગવાન એવું ના કરે, બધાને સદબુદ્ધિ જ આપે, પણ આપણે બલિરાજાની પણ પૂજા તે દિવસ કરી લેવી જોઈએ. અને સાથે સાથે લક્ષ્મીનારાયણ પણ પ્રસન્ન થાય છે બલિરાજાની પૂજા કરવાથી.
બરાબર છે અને તે દિવસ લક્ષ્મી માતાની અને કુબેરની બંનેની પૂજા કરવાનું મહત્વ છે નવા વર્ષના દિવસે પણ ફરીથી લક્ષ્મીજીની પૂજા અને કુબેરની પૂજા કરવાની આખું વર્ષ પૂરું થયું ને એટલે લક્ષ્મીજી વર્ષ પૂરું થયું હવે નવા વર્ષમાં પાછો એનું સ્વાગત કરવાનું અને ફરીથી લક્ષ્મીજીની અને કુબેરની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે બરાબર છે તો તે દિવસ એની સંધ્યા સમયે પૂજા કરવી જોઈએ આ ત્રણ આ પાંચે પાંચ દિવસમાં સંધ્યા પૂજાનું ખૂબ મહત્વ છે બરોબર સૂર્ય ડૂબતો હોય અને સંધ્યા થતી હોય ત્યારે સંધ્યા પૂજાનું અતિ મહત્વ છે એટલે શક્ય હોય તો સંધ્યા પૂજા કરવી ન ટાઈમ હોય તો રાત્રે પણ પૂજા કરી શકાય છે બરાબર છે પછી ગોવર્ધન પૂજા પણ કરવી જોઈએ નવા વર્ષના દિવસે બરાબર તો ગોવર્ધન પૂજાનું અતિ મહત્વ છે નૂતન વર્ષે નવા વર્ષે બરાબર તો ગોવર્ધન પૂજા પણ આપણે કરવી જોઈએ એને પ્રણામ કરી એની ષોડશોપચાર પૂજા કરવી જોઈએ એટલે ઘરમાં ગોવર્ધન હોવા જરૂરી નથી આપણે ગોવર્ધન ભક્તનું ચિત્ર હોય તો પણ ચાલે એ પણ ન હોય તો માનસિક રીતે આપણી સામે ગોવર્ધન છે એમ વિચારીને આપણે ગોવર્ધનજીની પૂજા કરવી જોઈએ બરાબર છે અને ત્યારબાદ છેલ્લું ભાઈ બીજ પછીના દિવસે તો ભાઈ બીજને દિવસે ભાઈએ ખરેખર પોતાની ઘરે જમવું જ ના જોઈએ ભાઈ બીજને દિવસે ભાઈએ બહેનની ઘરે જ જઈને જમવું જો પોતાની બહેન ન હોય તો મિત્રની બહેન ને આપણે બેન માનો અથવા કોઈ પણ ધર્મની બહેન હોય એની ઘરે જઈને જમવું જોઈએ એ દિવસ ભાઈએ બહેનની પૂજા કરવી જોઈએ અને બહેને ભાઈની પૂજા કરવી જોઈએ એવું આપણા શાસ્ત્રો કહે છે બરાબર રક્ષાબંધન ને દિવસે તો બેન ભાઈની પૂજા કરે છે પરંતુ ભાઈ બીજ ને દિવસે ભાઈએ બહેનની પૂજા અને બહેને ભાઈની પૂજા કરવી જોઈએ ભાઈને ચાંદલો કરો એને આરતી ઉતારો સરસ મજાનું મોઠું મીઠું મીઠું મોઢું કરાવો અને બેનને પોતાના હાથે રસોઈ કરીને ભાઈને જમાડવા જોઈએ હોટેલમાં લઈ જવાનું મહત્વ નથી આજકાલ હોટેલમાં જમાડી દે ને બાર એ નથી મહત્વ એ શાસ્ત્રોક્ત નથી બેનને પોતાના હાથે રસોઈ કરીને ભાઈને જમાડવા જોઈએ અને એવું કરવાથી પણ એમ રાજા પ્રસન્ન થાય છે અને કોઈ દિવસ ભાઈને કે બહેનને બંનેને નર્કમાં જવું પડતું નથી અને યમરાજા એના પર પ્રસન્ન રહે છે અને ભાઈ બીજને દિવસે યમનાજીમાં નાવાનું પણ ખૂબ મહત્વ છે કારણ કે યમનાજી છે યમરાજાના બહેન છે બરાબર અને તે દિવસે જેટલા જેટલા ભાઈઓ બહેનની ઘરે જમે છે એ બધા ઉપર યમરાજા પ્રસન્ન થાય છે અને યમરાજા કહે છે એ લોકો ક્યારેય યમનું દ્વાર નહીં જોઈ નરકના દ્વારમાં એને નહીં જવું પડે તો આટલું મોટું આપણા તહેવારોનું મહત્વ છે પાંચ જ દિવસના તહેવારની વિધિ કેટલી નાની નાની છે અને કેટલું વિશાળ મહત્વ છે તો એ મહત્વને ધ્યાનમાં રાખીને આપણે આપણા તહેવારો ઉજવીએ સાથે સાથે નવા નવા કપડા પહેરવા ફટાકડા ફોડવા મીઠાઈઓ ખાવી બધા મિત્રોની ઘરે જાઓ સગા સંબંધીઓની ઘરે જાઓ એ તો છે જ બરાબર ને તો એ પણ આપણે ના ભૂલીએ અને કોઈ પણ ને આપણે આખા વર્ષમાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો બધાની માફી માગી લઈએ અને આપણા મનથી દિલથી હૃદયથી બધાને માફ કરી દઈએ અને અહીંથી પણ બધું કાઢી નાખી અને બધાને માફ કરી દઈએ અને એવું પ્રયત્ન કરીએ કે નવા વર્ષમાં આપણે કોઈને તકલીફ ન પહોંચાડીએ કોઈને નુકસાન ન પહોંચાડીએ કોઈનું દિલ ના દુખાવીએ એવો પ્રયત્ન કરીએ બરાબર છે બસ તમારે આટલું જ કહેવાનું તો હવે દિવાળી આપણે ધનતેરસ કાળી ચૌદશ દિવાળી બધાને ખબર જ છે ચાર તારીખે છે બરાબર ને અને પાંચ તારીખે આપણું નવું વર્ષ છે બરાબર છે તો બસ આટલું જ મારે આપને કહેવાનું હતું ભગવાનને પ્રાર્થના કે આપ સૌ સુખી રહો આપ સૌ સ્વસ્થ સુરક્ષિત અને સમૃદ્ધ રહો અને ભગવાન આપના ઉપર ખૂબ કૃપા વરસાવે ભગવાન બધાને ખૂબ આધ્યાત્મ આપે એકદમ મનની શાંતિ આપે આનંદમાં રહો અંતરની મોજમાં રહો અને પરમાત્માની ખોજમાં રહો ગુરુજી બાપુજી અને દાદાજી આપ સૌ પર ખૂબ 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 કૃપા વરસાવે એવી પ્રાર્થના આજે મેં જે કઈ કહ્યું એ અમુક શાસ્ત્રોનો આધાર લઈને મને જે મારી સમજણ પ્રમાણે ખબર પડી એ પ્રમાણે મેં વાત કરી છે મારી કોઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો અને જે કઈ આપણે સાચું લાગ્યું એ પરમ કૃપાળુ પરમાત્માની કૃપા છે ગુરુ કૃપા છે થેન્ક યુ સો મચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આજે મેં આપનો વધારે સમય લીધો એના માટે માફી માંગુ છું ફરીથી આપ સૌનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર મને એમ છે કોઈકના પ્રશ્નો છે મને ખ્યાલ નથી એ જરા આપ સોનુભાઈ જોઈ લેજો કઈ હોય તો આપ કોઈનો પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો નો પ્રોબ્લેમ થેન્ક યુ સો મચ જય ભગવાન
जय भगवान माया जी। रूपल बोलो। जय भगवान माया जी, एक क्वेश्चन छे कि हमारे यूएसए में ने अपना इंडिया नो टाइमिंग डिफरेंट छे, तो हमारा सेम ज टाइमिंग रहेसे कि पछी एमां फेरफार थसे? जी तमे दीपदा सुने शास्त्र प्रमाणे आज टाइमिंग कीधा छे ने, ए टाइमिंग प्रमाणे तमे विधि करो तो वधारे सारो, बराबर? એટલે એમાં તો આપણે દીપદાન કરવાનું છે, બાકીના સમય તો તમે ગમે ત્યારે કરી શકો, અને હા તમે તમારા સમય પ્રમાણે કરી શકો, કોઈ વાંધો નથી તમારો, ત્યાં જે તમારા જે ટાઈમ ઝોન હોય એ પ્રમાણે, પણ એ પ્રમાણનો જે સંધ્યા સમય હોય એ તમે કરી શકો, બરાબર? કારણ કે યુએસનો જુદો હશે, યુએસએનો, કેનેડાનો સમય જુદો હશે, આપણો ઇન્ડિયાનો સમય તો કમ્પ્લીટ જુદો છે, તો મારી પાસે જે છે એ ઇન્ડિયાનો ટાઈમ છે, પણ તમે તમારા ટાઈમને ફોલો કરી શકો. Thank you, Jai Bhagwan. Thank you, Rupalbhen, Jai Bhagwan. हाँ, आप सब ने विश करता तो भूल ही गई कि आज थी गोवत्स द्वादशी, धनतेरस, काली चौदस, दिवाली, नव वर्ष ने भाई बीज बधा ने खूब 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 शुभकामना हो। जय भगवान मैया जी। जय भगवान। खूब सरस माहिती आपी मैया जी, કારણ કે હું માનું છું ત્યાં સુધી અહીં બેઠેલા છે બધા, નાની કોઈને ખબર નહીં હોય આટલી બધી ડિટેલ્સ માહિતી, કે એક એક પ્રસંગનું દીપદાનનું કેટલું મહત્વ છે. ખૂબ જ સારી માહિતી આપી મયાજી. અમે બધા પણ આને ફોલો કરીશું જ, આ બધા બેઠેલા છે બધા જ ફોલો કરશે શ્યોર. બધા ઉપર ગુરુ ભગવાનોની કૃપા રહે. અને મયાજી, મારો પણ એક ક્વેશ્ચન હતો કે આ જે દીપદાન કરીએ છે એ બે ટાઈમ કરવાનું છે કે એક ટાઈમ, સંધ્યા ટાઈમ? સંધ્યા સમયે કરવાનું છે, પરંતુ જનરલી આપણે સવારે પણ કરીએ ને તો એનો વિશેષ ફાયદો છે, બાકી માત્ર સંધ્યા સમયે કરો તો ચાલે, બરાબર છે? ઓકે ઓકે, આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ સરસ ધર્મ લાભ આપ્યો માયાજી. અને વર્લ્ડ લાઈફ મિશન તરફથી અમારી પણ આપના માટે શુભકામનાઓ કે ગુરુ ભગવાનો આપણને આપને અધ્યાત્મમાં ખૂબ ખૂબ આગળ વધારે, એવી સર્વે પાર્ષદો વતી શુભકામના. ચરણ સ્પર્શ સહિત જય ભગવાન. કોઈએ રેકોર્ડિંગ ની વાત કરી છે, હા તો આપને રેકોર્ડિંગ મળી જશે એવો પ્રયત્ન કરીશું, વર્લ્ડ લાઈફ મિશન માં મૂકી દેશું. જી, આપ સૌનો ફરી એકવાર આભાર. થેન્ક યુ સો મચ. જય ભગવાન. જય ભગવાન.